નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ત્રણ આસપાસ વિષયના દ્વિતીય સત્રાંશ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં જોઈએ સૌ પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો તેમાં જોઈએ પહેલો પ્રશ્ન જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપી વપરાય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી બ્રેઇલ બીજો પ્રશ્ન છે પત્ર લખ્યા પછી પત્રને ક્યાં નાખવામાં આવે છે તો જવાબમાં આવશે ઓપ્શન ક ટપાલ પેટીમાં ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે તો જવાબમાં આવશે વિકલ્પ બ જીવન ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉત્તર ત્યારબાદ જોઈએ બ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે દાતડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો તો જવાબમાં આવશે લોહાર બીજું છે બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબમાં આવશે ઇગ્લો ત્રીજું છે ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે હોકી ચોથું છે પાણી પાણીએ ખાલી જગ્યા સંપત્તિ છે તો જવાબમાં આવશે કુદરતી સંપત્તિ પાંચમું છે આપણને ગરમી અને પ્રકાશ ખાલી જગ્યામાંથી મળે છે તો જવાબમાં આવશે સૂર્ય ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ઘણા મળીને તાલુકો ખાલી જગ્યા બને છે તો જવાબમાં આવશે જિલ્લો ત્યારબાદ બ છે બંધ બેસતા જોડકા રચો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે તો તેમાં સૌપ્રથમ પ્રથમ પેલું છે બરફમાંથી બનાવેલું ઘર તો તેની સામે જવાબમાં આવશે ઇગલુ બીજું છે ઉના કપડા તો જવાબમાં આવશે સ્વેટર અને શાલ ત્રીજું છે દાલ સરોવર તો જવાબમાં આવશે શિકારા ચોથું છે વધુ માળવાળું મકાન તો જવાબમાં આવશે બહુમાળી મકાન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તો તેમાં સૌપ્રથમ છે લાકડું જે વૃક્ષમાંથી બને છે ત્યારબાદ છે ખીલ્લી તો તે લોખંડમાંથી બને છે ત્યારબાદ છે સૂતરની દોરી તો તે કપાસમાંથી બને છે ત્યારબાદ છે કાઠીની દોરી તો તે નાળિયેરીના રેસામાંથી બને છે ત્યારબાદ જોઈએ બ તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વિશે તફાવત લખવાનો છે તો તેમાં સૌ પ્રથમ જોઈએ સંયુક્ત કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા સાથે રહે છે જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે જ્યારે સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તો તેમાં પેલો પ્રશ્ન છે તમારું ગામ તમારા તાલુકામાં કઈ દિશામાં આવેલું છે તો જવાબમાં આવશે મારું ગામ મારા તાલુકામાં પશ્ચિમ દિશામાં આવેલું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે માણસને જીવવા માટે શાની જરૂર પડે છે તો જવાબમાં આવશે માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ચામડામાંથી બનતી વસ્તુઓના નામ લખો તો જવાબમાં આવશે ચામડામાંથી પગરખા પટ્ટા બેગ પાકીટ વગેરે વસ્તુઓ બને છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પાર્થિવ પટેલ કઈ રમતના ખેલાડી છે તો જવાબમાં આવશે પાર્થિવ પટેલ ક્રિકેટની રમતના ખેલાડી છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે વરસાદ ન પડે તો તેની ખેતી પર શી અસર થાય છે તો જવાબમાં આવશે વરસાદ ન પડે તો ખેતરોમાં અનાજ કઠોળ શાકભાજી વગેરે ખેતીના પાકો થતા નથી છઠ્ઠો પ્રશ્ન છે તમને કેવા કપડાં પહેરવા ગમે છે તો જવાબમાં આવશે મને પેન્ટ શર્ટ ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે રજાઓમાં કાવેરી ક્યાં રહેવા જાય છે તો જવાબમાં આવશે રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થોના નામ આપો તો જવાબમાં આવશે લીંબુ અને આંબલીનો સ્વાદ સરખો એટલે કે ખાટો છે ત્યારબાદ નવમો પ્રશ્ન છે બ્રેઇલ લિપિ કોને કહે છે તો જવાબમાં આવશે જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિઘો લિપિ છે તેને બ્રેઇલ લિપિ કહે છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે એક્સિમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે તો જવાબમાં આવશે એક્સિમોના બરફથી બનાવેલા ઘરને ઈગલ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલું છે હાઉસબોટ શું કામમાં આવે છે તો જવાબમાં આવશે નાવડીમાં બનાવેલું ઘર એટલે હાઉસબોટ પ્રવાસે આવેલા લોકો હાઉસબોટ દ્વારા સરોવરની સહેલગાહ કરી શકે છે અને નૌકા વિહોરનો આનંદ માણી શકે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ટપાલ બીજા ગામ કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે તો જવાબમાં આવશે ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરનો ટપાલી પોસ્ટ ઓફિસમાં લાવે છે ત્યાં તાલુકા અને જિલ્લા પ્રમાણે ટપાલો જુદી પાડવામાં આવે છે ત્યાંથી ટપાલ બસ કે ટ્રેનમાં આપણા તાલુકામાં આવે છે તાલુકામાં આવેલી ટપાલોને ગામડાની જુદી જુદી પોસ્ટ ઓફિસો પ્રમાણે જુદી પાડવામાં આવે છે પછી આપણા ગામની ટપાલ આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવે છે ત્યાંથી ટપાલ આપણી ટપાલ આપણને આપી જાય છે ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન અમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે

રગ્નાચક્ષુ વ્યક્તિ ચાલવા માટે પોતાની સાથે સફેદ લાકડી રાખે છે આ લાકડીને તેઓ ડગલા ભરતા પહેલાં આગળ રાખે છે અને તેનાથી અનુમાન કરી લે છે કે આગળનો રસ્તો સુગમ છે આગળ ખાડો હોય કે અન્ય બાધા હોય તો લાકડી દ્વારા ખબર પડી જાય છે જેથી તેનો સાવધ થઈ જાય છે આમ લાકડી તેમના ત્રીજા પગની ગરજ સારે છે ત્યારબાદ તેમાં પાંચમો પ્રશ્ન છે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ તો જવાબમાં આવશે પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે ઉપયોગ લાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં સમગ્ર જીવસૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે તો જવાબમાં આવશે રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે જેમાં પહેલું છે આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત બને છે બીજું આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘટતર થાય છે ત્રીજું આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે ચોથું આપણને જીતમાં નંદની અને હારના કરેલી ભૂલને સ્વીકારવાની અને ખેલદિલીની ભાવના વધે છે પાંચમું છે રમત અને ખેલની આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર